समाचार ना प्रायोजक छे ब्यूटी जोन फर्स्ट फ्लोर बिजनेस वर्ल्ड शॉपिंग सेंटर जलाराम मंदिर के सामने डीसा ब्यूटी जोन रखे आपको ही 10 फिट। પાલનપુરના માનસરો રેલવે ફાટક પર ઓવરબ્રિજના નિર્માણ માટે સર્વિસ રોડ બનાવ્યા વગર જ વાહન વ્યવહાર માટે રોડ બંધ કરી દેવાતા વાહન ચાલકોમાં ભારે રોષ, કોન્ટ્રાક્ટરની મનમાની સામે નગરજનો પણ લાલઘૂમ. પાલનપુરની રાજીબા કન્યા વિદ્યાલય જિલ્લાની શ્રેષ્ઠ શાળા તરીકે પામી પસંદગી, જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા શાળાને અર્પણ કરાયો શ્રેષ્ઠ શાળાનો એવોર્ડ. ડીસા કોલેજના આચાર્ય ડોક્ટર અમૃતભાઈ પટેલની ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય તરીકે નિયુક્તિ. ડીસા કોલેજ પરિવાર દ્વારા સિન્ડિકેટ સભ્ય તરીકે નિયુક્ત થયેલા ડોક્ટર અમૃતભાઈ પટેલનું કરાયું સન્માન. ધાનેરા ખાતે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીની ખુરશી 1 વર્ષથી ખાલી હોય ઇન્ચાર્જ અધિકારીઓના રાજમાં શિક્ષણ પર માઠી અસર. નવા કાયમી પ્રાથમિક શિક્ષણ અધિકારીની નિયુક્તિ માટે છેવટે તાલુકાના રાજકીય અગ્રણીઓ જ હાથ ધર્યા પરિણામલક્ષી પ્રયાસો. હવે જોઈએ સમાચારો વિગતવાર. પાલનપુર માનસરોવર નજીક રેલવે ઓવરબ્રિજ બાંધવાનું કાર્ય હાલ પ્રગતિમાં છે. જોકે ઓવરબ્રિજના નિર્માણ કાર્ય દરમિયાન કોન્ટ્રાક્ટરે સર્વિસ રોડ બનાવ્યા વિના જ માર્ગ બંધ કરી દેતા નગરજનો તેમજ અન્ય વાહન ચાલકો અને રાહદારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. પાલનપુર સેના માનસરોવર નજીકથી પસાર થતી અમદાવાદ દિલ્હી રેલવે લાઇનના ફાટક પર નવો ઓવરબ્રિજ બાંધવાનું કામ હાથ ધરાતા જિલ્લા કલેક્ટરે ડીપીથી જૂના આરટીઓ સર્કલ તરફ જવાના માર્ગને 90 દિવસ માટે બંધ કરવાનો આદેશ ફરમાવતા હાલ આ માર્ગ બંધ કરી દેવાયો છે. જોકે નિયમો અનુસાર ઓવરબ્રિજના કોન્ટ્રાક્ટરે સર્વિસ રોડ બનાવવો ફરજિયાત હોવા છતાં સર્વિસ રોડ બનાવવાની તસ્દી લેવાઈ નથી, જેથી આ રસ્તે વાહન વ્યવહાર બંધ થઈ જતા હાલ નગરજનો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. પાલનપુરના માનસરોવર વિસ્તારમાંથી પસાર થતી અમદાવાદ દિલ્હી રેલવે લાઇન પરથી દિવસ દરમિયાન અસંખ્ય ટ્રેનો પસાર થતી હોવાથી માનસરોવર ફાટક મોટા ભાગે બંધ જ રહેતો હતો, જેથી વાહન ચાલકોને વેઠવી પડતી મુશ્કેલીઓના નિવારણ માટે આ ફાટક પર ઓવરબ્રિજ બાંધવાનો આવકાર્ય નિર્ણય લેવાયો છે. જોકે ઓવરબ્રિજના નિર્માણ કાર્યને આગળ ધપાવવા માટે કોન્ટ્રાક્ટરે સર્વિસ રોડ બનાવવાની તસ્દી લીધી નથી, જેથી નગરજનો તેમજ અન્ય વાહન ચાલકો વગર વાંકે હાલાકીનો સામનો કરી રહ્યા છે. માનસરોવર ઓવરબ્રિજના નિર્માણ કાર્યના પગલે જિલ્લા કલેક્ટરે ગત 16 એપ્રિલથી શહેરના ડીપી વિસ્તારથી જૂના આરટીઓ સર્કલ સુધીનો માર્ગ બંધ કરી દેવાનો આદેશ કર્યો હતો, જેને લઈ આ માર્ગ બંધ કરી દેવાયો છે. જોકે ઓવરબ્રિજના કોન્ટ્રાક્ટરે નિયમો અનુસાર માર્ગ બંધ કરતા પહેલા સર્વિસ રોડ બનાવવો પડે, પરંતુ કોન્ટ્રાક્ટરે સર્વિસ રોડ બનાવ્યા વગર જ માર્ગ બંધ કરી દેતા શહેરીજનોને વગર વાંકે લાંબા રસ્તેથી ફરીને જવું પડે છે. વળી જિલ્લા કલેક્ટરના આદેશ મુજબ આ માર્ગ બંધ થયા બાદ પણ ઓવરબ્રિજનું કામ એકદમ ગોકળ ગાયની ગતિએ આગળ વધી રહ્યું છે, જેથી આ વિસ્તારમાં આવેલી શાળાઓના બાળકો તેમજ વાલીઓ ઉપરાંત વાહન ચાલકોને પણ ભારે મુશ્કેલી વેઠવી પડતી હોય વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હું રિક્ષા ચલાવું છું, બરાબર. અહીંયા પુલના કામથી ત્રાસી ગયો છું. અહીંયા 3-4 મહિનાથી કામ બંધ છે અને અમારે ફરીને જવું પડે છે. વધતા ભાડું વધારે કહીએ તો પેસેન્જર બેસતા નથી અને અમને વધારે તકલીફ પડે છે. અહીંયા લગભગ 4-5 હજાર વાહન નીકળતા હતા, એ બધા જ ફરીને જવા માટે કંટાળી ગયા છે. બરાબર, આની સુવિધા કરો, આનું સ્વચાલિત કરો અને ફટાફટ આનું કામ શરૂ કરો. કેમ કે અમને રિક્ષામાં બહુ તકલીફ પડે છે, એટલે આનું કામ ફટાફટ કરો બસ. પાલનપુર માનસરોવર ફાટક પર રેલવે ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું હોય કોન્ટ્રાક્ટરે સર્વિસ રોડ બનાવ્યા વગર જ આ રોડ બંધ કરી દેતા આ વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલોમાં આવતા દર્દીઓને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. આ ઓવરબ્રિજનું કાર્ય ગોકળગાયની ગતિએ થઈ રહ્યું હોય લાંબા રસ્તેથી પસાર થવામાં પણ વાહન ચાલકોને આગળ બીજી ફાટક નડતી હોય છે, જેથી અગમચેતી રૂપે 1 કલાક વહેલા નીકળવું પડે છે. હવે રોજિંદી બની ગયેલી આ રામાયણથી અકળાયેલા લોકો રીતસર કોન્ટ્રાક્ટરની મનમાની સામે રોષ ઠાલવી રહ્યા છે. 1.5 વર્ષથી આ પુલનું કામ ચાલુ થઈ ગયું છે, છતાં પણ આ કામ આ પુલનું કામ હજી સુધી પૂર્ણ થયું નથી. છેલ્લા કેટલાક સમયથી કલેક્ટર સાહેબનો આદેશ થયો છે કે 90 દિવસના અંદર આ કામ પૂર્ણ થઈ જવું જોઈએ. હજી સુધી આ કલેક્ટર સાહેબનો આદેશ પણ એ કોન્ટ્રાક્ટરો ગોળીને પી ગયા છે. આ લોકોએ કોઈ કામ હજી હાથ ધર્યું નથી.
પુલ સ્ટાર્ટ થાય તો એવું કહેવામાં આવે છે કે ત્યાં બાજુમાં સર્વિસ રોડ પણ કરવામાં આવવો જોઈએ. આ કોન્ટ્રાક્ટરે હજી સર્વિસ રોડ પણ અહીંયા કર્યો નથી, તેથી અમારા અહીંયા ભણતા આ વિસ્તારના અંદર ભણતા છોકરાઓ જેને અમારે મૂકવા અને લેવા જવા માટે એક કલાક વહેલા અને એક કલાક મોડા આ બધી સવલતાઓ માટે લઈ જવા પડે છે. આ પુલ જ્યાં સુધી ના બને ત્યાં સુધી અમારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેથી સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે જલ્દીથી જલ્દી આ પુલનું કામ પૂર્ણ કરે. જિલ્લા મથક પાલનપુરમાં લોકોને બચતના નામે રોકાણ કરાવી 3 કરોડ રૂપિયામાં નવડાવી ગયેલા 10 શખ્સો સામે છેવટે ધોરણસરની પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. પાલનપુર ખાતે 8 વર્ષ અગાઉ ગુરુ આશીર્વાદ કોમ્પ્લેક્સમાં ચાલતી પિયર્સ ઇન્ડિયા લિમિટેડ કંપની, નેક્સ્ટ જેન કિશન પ્રાઇવેટ લિમિટેડ અને મનીષા મોટર્સ એન્ડ જનરલ ફાઇનાન્સ કંપનીમાં લોકોએ રિકરિંગ તેમજ ફિક્સ ડિપોઝિટ કરાવી હતી. જોકે બાદમાં આ ત્રણેય કંપનીઓ ઉઠી જતા ગ્રાહકોના 3 કરોડ રૂપિયા સલવાઈ ગયા હોય રોકાણકારોની હાલત કફોડી બની ગઈ છે. જોકે આ મામલે પાલનપુર તાલુકાના જસલેણી ગામના મહિલા એજન્ટે કંપનીના 10 વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવતા ચકચાર મચી ગઈ છે. બનાસકાંઠા જિલ્લામાં બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલી ક્રેડિટ સોસાયટીઓ સંસ્થાઓ દ્વારા ઊંચા વ્યાજની લોભામણી સ્કીમો આપવામાં આવતા અનેક લોકોએ આવી કંપનીઓમાં રોકાણ કર્યું હતું. જોકે મોટાભાગની કંપનીઓ ઉઠી જતા લોકોના નાણાં સલવાઈ ગયા છે. આવી સ્થિતિમાં પાલનપુર શહેરના ગૃહ આશીર્વાદ કોમ્પ્લેક્સમાં 8 વર્ષ અગાઉ ચાલતી પિયર્સ ઇન્ડિયા લિમિટેડ કંપની, નેક્સ્ટ જેન કિશન પ્રાઇવેટ લિમિટેડ કંપની અને મનીષા મોટર્સ એન્ડ જનરલ ફાઇનાન્સ કંપની પણ ઉઠી જતા આ ત્રણેય કંપનીઓમાં રિકરિંગ તેમજ ફિક્સ ડિપોઝિટ રૂપે નાણાકીય રોકાણ કરનાર ગ્રાહકોની મોટી રકમ ફસાઈ ગઈ છે. 2016ના વર્ષે આ કંપનીની ઓફિસને તાળા લાગી જતા ગ્રાહકોમાં 3 કરોડ રૂપિયા સલવાઈ ગયા છે. ત્યારે ગ્રાહકો હવે કંપનીના એજન્ટો પાસે ઉઘરાણી કરતા હોય પાલનપુર તાલુકાના જસલેણી ગામના મહિલા એજન્ટ રમીલાબેન કાંતિભાઈ મકવાણાએ છેવટે કાયદાનો સહારો લઈ આ કંપનીના 10 વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવતા ચકચાર મચી ગઈ છે. જોકે આ મામલો પોલીસ સુધી પહોંચતા રોકાયેલા નાણાં મામલે કોઈક નિવેડો આવવાનો આશાવાદ સર્જાતા રોકાણકારોને હાશકારો થયો છે. ઉલ્લેખનીય છે કે આવી લેભાગુ કંપનીઓમાં પરસેવાની કમાણી રોકી દીધા બાદ માથા ફૂટવાની નોબત આવતી હોય લોકો આવી કંપનીઓમાં રોકાણ કરતા પૂર્વે જ 100 વખત વિચારીને પગલું ભરે તે ખૂબ જ જરૂરી જણાય છે. તાજેતરમાં જ ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવની રાજ્યવ્યાપી ઉજવણી સંપન્ન થઈ છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના ધાનેરા સ્થિત કેટલીક સ્થળે પ્રાથમિક શાળામાં ભણતા બાળકો મોતના ભય નીચે ભણી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. ધાનેરા તાલુકાના કુવારલા ગામની પ્રાથમિક શાળામાં ગત સોમવારે શાળાના શૌચાલયની દિવાલ તૂટી પડતા ચકચાર મચી ગઈ હતી. આ ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલી બાળકીને 108ની ટીમ દ્વારા ધાનેરા ખાતે સારવાર અર્થે ખસેડવાની ફરજ પડી હતી. ધાનેરા તાલુકાના કુવારલા ગામની પ્રાથમિક શાળામાં ધોરણ 4માં અભ્યાસ કરતી વિમળાબેન જલાજી ઠાકોર નામની બાળકી શૌચાલયમાં લઘુશંકા કરવા માટે ગઈ હતી. એ વખતે અચાનક દિવાલ તૂટી પડતા બાળકીએ બૂમાબૂમ કરી મૂકી હતી, જેથી શાળાનો સ્ટાફ તેમજ અન્ય બાળકો દોડી આવ્યા હતા અને બાળકીને બહાર કાઢી હતી. આ ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલી બાળકીએ પોતાની આપવીતી કેમેરા સામે વ્યક્ત કરી હતી. કઈ રીતના પડી હતી? પીઠમાં થઈ ગઈ હતી, માથે પડી ગઈ હતી, માસ પડી ગયું. પછી તને બાળકોને કાઢી પછી દવાખાને લઈ ગયા? માથે પીઠ પડી હતી દીકરીને, એથી કરવા બેઠી હતી. સાહેબ ને આઈ ને છોકરી ત્રણ બાર ગાડી ઘીસાડી છોકરા આખી ભણા હતા. પછી માસ્તરે મને ફોન કર્યા તો અમારો ફોન બંધ બોલતો હતા. પાછા સાહેબ આ મારા નાનકડો પાછો નંબર કીધો સાહેબ ને, તે સાહેબ ને ફોન પાડી પાછી વાત કરી હતી. સાહેબ અમારો ફોન બંધ બોલ્યો એટલે સાહેબ પાછા ખેતરેશ્રી બોલાવા આવ્યા. પછી અમે 2 જણા હું લઈને દવાખાને 108 ગાડી બોલાવી, પછી સરકારી દવાખાને લઈ જાવ. આ ઘટના બાબતે ધાનેરા ખાતેની 108ની ટીમને જાણ કરાતા 108ના પાયલોટ રજનીકાંત રાવલ અને EMT ભગવાનભાઈ દેસાઈએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ઇજાગ્રસ્ત બાળકીને સારવાર અર્થે ધાનેરા ખાતે ખસેડી હતી. અમને સવારમાં ધાનેરા 108માં સવારમાં 7:30 કલાકે ફોન આવેલ કે ધાનેરા તાલુકાના કુવારલા ગામે પ્રાથમિક શાળામાં સ્કૂલની દિવાલ પડી જતાં એક બાળકીને ઈજાઓ થઈ હતી, જે બાળકીને અમે સારવાર આપી અને ધાનેરાની રેફરલ હોસ્પિટલમાં દાખલ કરી હતી. આ ઘટના બાદ પત્રકારોએ શાળાની મુલાકાત લેતા આ શાળાનો શૌચાલય એકદમ જર્જરિત જણાયું હતું. આ જર્જરિત શૌચાલય પાસે 2 નવા શૌચાલય બંધાયેલ છે. જોકે નવા શૌચાલયનો ઉપયોગ માત્ર શાળાના શિક્ષકો અને શિક્ષિકાઓ જ કરતા હોવાનું બાળકોએ જણાવ્યું હતું. આ નવા શૌચાલયને ગંભાતી તાળા પણ લાગેલા જોવા મળ્યા હતા. ત્યારે તંત્ર જાગે અને આ મામલે તપાસ કરી સત્ય બહાર લાવે તેવી માંગ જોર પકડી રહી છે.
દર્શક મિત્રો, સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. પાલનપુરની રાજીબા કન્યા વિદ્યાલય જિલ્લાની શ્રેષ્ઠ શાળા તરીકે પામી પસંદગી. જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા શાળાને અર્પણ કરાયો શ્રેષ્ઠ શાળાનો એવોર્ડ. ડીસા કોલેજના આચાર્ય ડોક્ટર અમૃતભાઈ પટેલની ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય તરીકે નિયુક્તિ. ડીસા કોલેજ પરિવાર દ્વારા સિન્ડિકેટ સભ્ય તરીકે નિયુક્ત થયેલા ડોક્ટર અમૃતભાઈ પટેલનું કરાયું સન્માન. ધાનેરા ખાતે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીની ખુરશી એક વર્ષથી ખાલી હોય ઇન્ચાર્જ અધિકારીઓના રાજમાં શિક્ષણ પર માઠી અસર. નવા કાયમી પ્રાથમિક શિક્ષણ અધિકારીની નિયુક્તિ માટે છેવટે તાલુકાના રાજકીય અગ્રણીઓ જ હાથ ધર્યા પરિણામલક્ષી પ્રયાસો. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. हमेशा ब्यूटी रहने के लिए हमारे पास है ब्यूटी जोन. ब्यूटी जोन जहां मिलेगी आपको एक साथ हर ब्रांडेड कंपनी की सारी कॉस्मेटिक प्रोडक्ट, स्किन केयर प्रोडक्ट, हेयर केयर प्रोडक्ट, ऑल ब्रांडेड परफ्यूम, हॉजियरी आइटम और ब्यूटी पार्लर के लिए ब्यूटी सलून मशीनरी एंड एसेसरीज. फर्स्ट फ्लोर बिजनेस वर्ल्ड शॉपिंग सेंटर जलाराम मंदिर के सामने डीसा. ब्यूटी जोन रखे आपको ही 10 फीट. नमस्ते शैलेश भाई. आओ आओ जिग्नेश भाई. अरे पूजा बेटा, मेहमानों माटे चा नास्तो लाओ. ए हाँ दादाजी. અરે અમે તળેલું તો ખાતા જ નથી. આ સમોસા તો પૂનમ બ્રાન્ડના સરસિયા તેલમાંથી બનાવેલા છે. એટલે જ તો અમારા દાદાજી 70 વર્ષે પણ તંદુરસ્ત છે. વાહ, સમોસા ખરેખર સ્વાદિષ્ટ છે. હા, પૂનમ સરસિયું દાળ શાક અને અથાણામાં તો ખાસ વપરાય છે. વાહ, તો આપણા છોકરાઓની સગાઈ પાકી. કેમ બેટા, ડબલ ફિલ્ટર પૂનમ સરસિયું તેલ. હોલસેલ તથા રિટેલ માટે સંપર્ક કરો રાજ કોર્પોરેશન, શ્રી રામ ચોક, ગાંધી ચોક ની બાજુમાં, ડીસા. ચુરાલી હૈ આપકી ફ્રેશનેસ આપકી રૂટીન ને. નયા બાલુતા ફેસ વોશ વિથ ઇન્સ્ટા 5 ફોર્મ્યુલા જિસમે હૈ ટી ટ્રી ઓઇલ એન્ડ વિટામિન ગ્રેન્યુલ્સ જો દે ફ્રેશ એન્ડ ફ્લોલેસ સ્કિન ઇન્સ્ટન્ટલી. બાલુતા ફેસ વોશ, ફ્રેશ એન્ડ ફ્લોલેસ સ્કિન ઇન્સ્ટન્ટલી. હવે વેલિન્ટા ફેસ વોશ સાથે બે નાવાના સાબુ બિલકુલ ફ્રી. ચુસ્કી ભરી જિંદગી हर पल जो याद आए पल पल. दो दिलों को मिलाने वाला पल. अपनों के इंतजार का पल. नई जिंदगी की शुरुआत वाला पल. चुस्की भरी जिंदगी हर पल. आने वाले नए मेहमान के इंतजार का पल. आसमान में सजे तारों से गुनगुनाने वाला पल. त्योहारों में खुशियां बांटने वाला पल. जिंदगी की हर पल को यादगार बनाए ज्वालिया जी. चुनिंदा पत्तियों में से बनी दानेदार चाय. चुस्की भरी जिंदगी हर पल ज्वालिया टी के संग.
સિલ્પોલિન તાડપત્રી ક્યાં વપરાય છે? જ્યાં જ્યાં પાણીથી અને વાતાવરણથી રક્ષણ મેળવવું હોય ત્યાં બધે જ, એટલે કે ઘર, દુકાન, ફેક્ટરી અને ખેતરમાં તો સિલ્પોલિન ખાસ વપરાય છે. સ્વિસ ટેકનોલોજીથી બનેલી ISI માર્કાવાળી અને 100% વોટરપ્રૂફ તાડપત્રી સિલ્પોલિન. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. જિલ્લા મથક પાલનપુર ખાતે કાર્યરત રાજીબા કન્યા વિદ્યાલયે જિલ્લાની શ્રેષ્ઠ શાળા તરીકેનું પારિતોષિક મેળવી નગરને ગૌરવ બક્ષ્યું છે. બનાસકાંઠાના જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા આ શાળાને જિલ્લાની શ્રેષ્ઠ શાળાનો એવોર્ડ એનાયત કરાયો હતો. બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર ખાતે લક્ષ્મીપુરામાં કાર્યરત રાજીબા કન્યા વિદ્યાલયના નામે ઓળખાતી શ્રીમતી આરકે પટેલ ઉચ્ચતર માધ્યમિક કન્યા વિદ્યાલય જિલ્લાની શ્રેષ્ઠ શાળા તરીકે પસંદગી પામી હોય જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા શાળાને એવોર્ડ અપાયો હતો. ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લાની શ્રેષ્ઠ શાળા તરીકે આ શાળાની પસંદગી કરવામાં આવી છે, ત્યારે શાળામાં યોજાયેલ ખાસ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ અધિકારી HL રાવલ દ્વારા આ શાળાને શ્રેષ્ઠ શાળાનો એવોર્ડ એનાયત કરાયો હતો. આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારી રાવલે જણાવ્યું હતું કે 2017-18 વર્ષ દરમિયાન શાળાનું વાતાવરણ, પરિણામલક્ષી લોક ભાગીદારી, સહ અભ્યાસ પ્રવૃત્તિઓ, અસરકારક વર્ગકાર્ય, શાળાની પ્રેરક વિશિષ્ટતાઓ જેવા વિશિષ્ટ પાસાઓને ધ્યાને લઈ શિક્ષણ ક્ષેત્રે આ શાળાએ કરેલી પ્રશંસનીય લોકસેવાના સન્માન અર્થે આ શાળા જિલ્લાની શ્રેષ્ઠ શાળા તરીકે પસંદગી પામી છે. આ એવોર્ડ અર્પણ સમારોહમાં પાલનપુરના ધારાસભ્ય મહેશભાઈ પટેલ, સંસ્થાના પ્રમુખ અમૃતભાઈ પટેલ, જિલ્લા પંચાયત શિક્ષક સમિતિના ચેરમેન લક્ષ્મીબેન કરેણ, ઉમેશભાઈ પટેલ, શાળાના આચાર્ય શારદાબેન પટેલ, ટ્રસ્ટના મંત્રી ઉજમભાઈ પટેલ સહિત શાળા પરિવારે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી શાળાની આ સિદ્ધિ બદલ ગર્વની લાગણી વ્યક્ત કરી હતી. ઉલ્લેખનીય છે કે બનાસકાંઠાના સાર્વજનિક કેળવણી ટ્રસ્ટનો ઉદ્ભવ 1981 વર્ષમાં થયો હતો. શિક્ષણ પ્રેમી સ્વર્ગસ્થ ભાઈચંદભાઈ મેઘાભાઈ કર્ણાવતના વિચારોને મૂર્તિમંત બનાવવા અમૃતભાઈ કાળિદાસ પટેલે ગામના 11 સભાસદોને લઈ ટ્રસ્ટની રચના કર્યા બાદ શિક્ષણ પ્રેમીઓની ઉમદા સખાવતથી કન્યા કેળવણીના દાતા રાજીબાએ પોતાના નામકરણ દ્વારા આ શિક્ષણ યજ્ઞનો પ્રારંભ કરાવ્યો હતો. આજે વિશાળ વટવૃક્ષ બની ગયેલી આ શાળામાં KV પટેલ પ્રાથમિક કન્યા વિદ્યાલય અને કન્યા બાળ મંદિરમાં પાલનપુર તેમજ આજુબાજુના 20 કિલોમીટરના ગ્રામીણ વિસ્તારમાંથી 60% દીકરીઓ અભ્યાસ અર્થે આવે છે, ત્યારે આ શાળા શ્રેષ્ઠ શાળા તરીકે પસંદગી પામતા સંસ્થાના પ્રમુખ AK પટેલે ગૌરવની લાગણી વ્યક્ત કરી શાળા પરિવારને અભિનંદન પાઠવ્યા હતા. આજે શ્રીમતી રાજીબા કન્યા હાઈસ્કૂલ પાલનપુરને જિલ્લાની બેસ્ટ શાળા તરીકે માન્યતા મળી અને એવોર્ડ પ્રાપ્ત થયો છે. આ શાળા શરૂઆતમાં 40 વર્ષ પહેલાં કન્યા કેળવણી માટે અહીંના શિક્ષણને લગતા અમુક અમારા વડીલોએ આ શિક્ષણનું દાન આપવા માટે આ યોજના બનાવી અને આ શાળા ચાલુ કરી. શાળામાં ભણતી બહેનો આગળ અભ્યાસ નહોતી કરતી અને એને લઈને આજે આ જિલ્લાની અંદર રાજીબા હાઈસ્કૂલનું આવું ગૌરવ સ્થાન પ્રાપ્ત થયું છે. શાળામાં ભણતી બાળાઓમાં તમામ કુંભની બાળાઓ અહીંથી 20 કિલોમીટરના અંતરેથી આવે છે, સારી રીતે અહીંયા અભ્યાસ મેળવે છે અને અહીંયા અભ્યાસ મેળવીને પણ પોતાના સારા એજ્યુકેશનને પ્રાપ્ત થઈ અને રોજગારીની તકો પણ અહીંયા બેઠેલી કેટલીક બાળાઓ આજે કરી રહી છે અને એમને આ શાળાનું ગૌરવ વધાર્યું છે. આ શાળામાં આચાર્યશ્રી અને સ્ટાફ વગેરે બાળાઓ પ્રત્યે પ્રેમથી અને શિક્ષણને લગતી અભ્યાસની બાબતોમાં ઉત્તીર્ણ થાય અને એ આગળ વધે અને અહીંયા આવતી બાળાઓમાં રિઝલ્ટનું પરિણામ સારામાં સારું મળે એવું આ શિક્ષક ભાઈઓ અને બહેનો એને શિક્ષણ આપી રહ્યા છે. શાળાના ટ્રસ્ટી મંડળમાં પણ ટ્રસ્ટી મંડળના સભ્યશ્રીઓ પણ કન્યા કેળવણીને અને શાળાને લગતી તમામ જરૂરિયાતો પૂરી કરે છે અને શાળાની વિવિધ પ્રવૃત્તિઓમાં પણ આ શાળાની બાળાઓ રાજ્ય લેવલે, દેશ લેવલે પણ ગૌરવ મેળવ્યું છે અને વડાપ્રધાનશ્રીના હાથે પણ ઇનામ પ્રાપ્ત કરેલા છે. એ આ શાળામાં આજે
બનાસકાંઠાના થરાદ શહેરના બીજા નંબરના વોર્ડમાં છેલ્લા કેટલાક સમયથી સફાઈના અભાવે ગંદકીના ઢગલા ખડકાતા સ્થાનિક રહેશોમાં રોષની લાગણી ફેલાઈ ગઈ છે. આ વોર્ડમાં રહેતા પૂર્વ તાલુકા વિકાસ અધિકારીના ઘર આગળ પણ ગંદકીના ઢગલા નજરે પડી રહ્યા છે. થરાદ નગરપાલિકાની બેદરકારીના પગલે વોર્ડ નંબર 2માં ગંદકીના ઢગલા ખડકાતા આ વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત સર્જાઈ છે. નગરપાલિકા દ્વારા વિસ્તારની ગટરોની સફાઈ કરાય છે, પરંતુ ગંદકીના ઢગલા ઉઠાવવાની તસ્દી લેવાતી નથી, જેના લીધે આ વિસ્તારમાં ગંદકી માજા મૂકી રહી હોય રોગચાળો ફાટી નીકળવાની દહેશતથી આ વિસ્તારના રહીશો ફફડી રહ્યા છે. આ વિસ્તારના જાગૃત નાગરિક અશુભાઈ પરમારે જણાવ્યું હતું કે આ મામલે વારંવાર પાલિકા સમક્ષ રજૂઆત કરવા છતાંય ગંદકીની સફાઈ કરવાની તસ્દી લેવાતી નથી, જેથી સ્વાભાવિક રીતે જ આ વિસ્તારના રહીશોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. ત્યારે થરાદ નગરપાલિકાના નવા ચીફ ઓફિસર રોશનીબેન પટેલ આ સમસ્યાને ગંભીરતાથી ધ્યાને લઈ સત્વરિયા વિસ્તારમાંથી ગંદકીના ઢગલા દૂર કરાવે તેવી લોકમાંગ ઉઠી રહી છે. નવાઈની વાત તો એ છે કે થરાદ નગરપાલિકાના વોર્ડ નંબર 2માં રહેતા પાલિકા સદસ્યના ઘરની બાજુમાં જ ગંદકીના ઢગલા નજરે પડી રહ્યા છે. ત્યારે જો પાલિકાના સફાઈ કામદારો પાલિકા સદસ્યને પણ ગાંઠતા હોય તો અન્ય રહીશોની પીપુડી કોણ સાંભળે તેવું પણ સ્થાનિક રહીશોમાં ચર્ચાઈ રહ્યું છે. બનાસકાંઠાના થરાદ તાલુકાના રા ગામે વૃદ્ધને માર મારવાના મામલે 2 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. થરાદ પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ થરાદ તાલુકાના પાવડાસણ ગામના દેવાજી માળી ગત સોમવારે રા ગામના 4 રસ્તા પર બેઠા હતા, ત્યારે સમાજના જ 2 ઈસમોએ તેમની પાસે આવી કેમ તમે સમાજમાં અમારી બદનામી કરો છો તેમ કહી લાકડી અને ગરદાપાટુનો માર મારી દેવાજી માળીને ગંભીર ઇજાઓ પહોંચાડતા તેમને સારવાર અર્થે પ્રાઇવેટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બાદમાં આ મામલે ઇજાગ્રસ્તના પુત્ર રમેશભાઈ માળી થરાદ પોલીસ મથકે મોરથલ ગામના નાનજી ગોરધનજી માળી અને માંગીલાલ દોલાજી માળી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. એક તરફ ગુજરાતમાં દારૂબંધી છે તો બીજી તરફ ગુજરાતમાં જ દારૂની ગેરકાયદેસર રીતે મોટા પ્રમાણમાં હેરાફેરી થઈ રહી છે. ત્યારે ડીસા ઉત્તર પોલીસે શહેરના ગાયત્રી મંદિર નજીકથી વિદેશી દારૂને ગેરકાયદેસર રીતે હેરાફેરી કરતા 2 શખ્સોને એક વૈભવિક કાર સાથે ઝડપી પાડ્યા છે. ડીસા શહેર ઉત્તર પોલીસ ડીસા શહેરના ગાયત્રી મંદિર નજીક પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન અહીંથી પસાર થઈ રહેલી એક સ્વિફ્ટ કારને તોભાવી તલાશી લેવાતા કારમાંથી પરમિટ વગરની 29,200 રૂપિયાની કિંમતનો વિદેશી દારૂની 214 બોટલો મળી આવી હતી, જેથી પોલીસે 6,00,000ની કાર સહિત રાજસ્થાનના રાનીવાડા તાલુકાના આકાશસિંહ રાજપૂત અને સિયાનાના ગોરધનસિંહ રાજપૂતની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ડીસા કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર અમૃતભાઈ પટેલની હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય તરીકે વરણી થતા આજે ડીસા કોલેજ દ્વારા તેમનો સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં કોલેજના સ્ટાફગણ દ્વારા ડોક્ટર અમૃતભાઈ પટેલને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. ડીસા કોલેજમાં છેલ્લા ઘણા વર્ષોથી આચાર્ય તરીકે પ્રશંસનીય સેવા આપી રહેલા ડોક્ટર અમૃતભાઈ પટેલની હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય તરીકે નિમણૂક થઈ છે. ડીસા કોલેજના આચાર્યની સિન્ડિકેટ સભ્ય તરીકે નિમણૂક થતાં ડીસાના ગૌરવમાં વધારો થયો છે. ત્યારે આજે ડીસા કોલેજના સ્ટાફગણ દ્વારા ડીસા કોલેજ ખાતે ડોક્ટર અમૃતભાઈ પટેલનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે ડીસા કોલેજના તમામ અધ્યાપકોએ ઉપસ્થિત રહી શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે ડીસા કોલેજના પ્રાધ્યાપક વંદનાબેન સિસોદિયા, કે એમ પટેલ, ડોક્ટર તેજસ આઝાદ, ડોક્ટર આર ડી ચૌધરી, દિવ્યાબેન પિલ્લાઈ સહિત તમામ પ્રાધ્યાપકો હાજર રહ્યા હતા. દર્શક મિત્રો, ફરી સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. ધાનેરા ખાતે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીની ખુરશી 1 વર્ષથી ખાલી હોય ઇન્ચાર્જ અધિકારીઓના રાજમાં શિક્ષણ પર માઠી અસર. નવા કાયમી પ્રાથમિક શિક્ષણ અધિકારીની નિયુક્તિ માટે છેવટે તાલુકાના રાજકીય અગ્રણીઓ જ હાથ ધર્યા પરિણામલક્ષી પ્રયાસો. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. कचरे वाली गाड़ी में सब कचरा डालो जी, कचरे वाली गाड़ी में सब कचरा डालो जी. सुन लो भैया, सुन लो भाभी, सुन लो अम्मा जी. આપના ઘરનો સૂકો કચરો અને ભીનો કચરો અલગ અલગ રાખો અને નગરપાલિકાની ગાડીને આપો. હંમેશા સ્વચ્છતા જાળવો અને સ્વસ્થ રહો. સ્વચ્છ ભારત કા ઇરાદા, ઇરાદા કર લિયા હમને દેશ સે અપને વાદા.
પૂજા, શું થયું? આમ વાળ કેમ ખેંચે છે? શું કરું, આ વાળ કેટલા બરછટ થઈ ગયા છે અને ઉતરે પણ છે. ચિંતા ના કર, તું પણ મારા જેમ જીઓન હેલ્થકેર નું રુદ્રાક્ષ હેર ઓઇલ અને શેમ્પૂ નો ઉપયોગ કર. અરે વાહ, હવે હું પણ તારી જેમ રુદ્રાક્ષ નું હેર ઓઇલ અને શેમ્પૂ નો જ ઉપયોગ કરીશ. હા, આ રુદ્રાક્ષ હેર ઓઇલ માં ભૃંગરાજ, આંબલા, કાળા તલ અને અનેક કુદરતી જડીબુટ્ટીઓ નો ઉપયોગ થાય છે, એટલે જ તારા વાળ કાળા, ચમકીલા અને રેશમ જેવા છે. હા, આ હેર ઓઇલ થી મારા વાળ મજબૂત થયા છે અને ઝડપથી વધ્યા પણ છે. આપના વાળની માવજત એટલે જીઓન હેલ્થ કેર નું રુદ્રાક્ષ નું હેર ઓઇલ અને શેમ્પૂ. આ કોઈ કોસ્મેટિક નથી, પરંતુ આયુર્વેદિક ઔષધિ છે, તો આપ પણ આનો ઉપયોગ કરવાનો ભૂલશો નહીં. રુદ્રાક્ષ હેર ઓઇલ તથા શેમ્પૂ દરેક મેડિકલ સ્ટોર્સ તથા કટલરી સ્ટોર્સ પર ઉપલબ્ધ. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228-772-222-201, મોબાઈલ નંબર 94-294-2222. चुराली है आपकी फ्रेशनेस, आपकी रूटीन ने नया वाल लुप्ता फेस वॉश विद इंस्टा 5 फॉर्मूला, जिसमें है टी ट्री ऑयल एंड विटामिन ग्रैन्यूल्स, जिदे फ्रेश एंड फ्लॉलेस स्किन इंस्टेंटली. वाल लुप्ता फेस वॉश, फ्रेश एंड फ्लॉलेस स्किन इंस्टेंटली. अवे वेलिंटा फेस वॉश साथे बे नावाना साबु बिल्कुल फ्री. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. ડીસા તાલુકાના જૂના નેસડા ગામના વિદ્યાર્થીઓને નેસડા જૈન સંઘ દ્વારા શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું હતું. મૂળ નેસડા ગામના વતની અને સુરત ખાતે રહેતા જૈન પરિવારે ધોરણ 1-10 જેટલા બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કર્યું હતું. ડીસા તાલુકાના જૂના નેસડા ગામમાં ધોરણ 1-10 અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને દર વર્ષની જેમ આ વર્ષે પણ શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું હતું. શેઠ શાંતાબેન બાબુલાલ પરિવારના શેઠ કલ્પનાબેન સુરેશભાઈ તથા શેઠ પ્રફુલ્લાબેન દિનેશભાઈ નેસડા ગામના પ્રાથમિક તેમજ માધ્યમિક શાળાના 942 જેટલા બાળકોને ચોપડા, કંપાસ, પેન તેમજ બિસ્કીટના પેકેટ સાથેની કીટનું વિતરણ કર્યું હતું. આ પ્રસંગે ગામજનો, વાલીઓ ઉપરાંત ભીલડી માર્કેટના વેપારીઓએ પણ હાજરી આપી હતી. અને આ પ્રસંગે બનાસ બેંકના ડિરેક્ટર બાબુલાલ પાનકોટા, રમેશભાઈ ઠક્કર તેમજ દશરથભાઈ પટેલે રૂપિયા 5151 દાન આપ્યું હતું. આ પ્રસંગે ડીસા તેમજ પાલનપુરથી પણ મહેમાનોએ હાજરી આપી કાર્યક્રમને શોભાવ્યો હતો. ગુજરાત સરકારે શિક્ષણ વિભાગની કામગીરીને વધુ સરળ બનાવવા તાલુકા સ્તરે પણ પ્રાથમિક શિક્ષણ અધિકારીઓની જગ્યા ઊભી કરી છે. જોકે બનાસકાંઠાના ધાનેરા ખાતે લાંબા સમયથી ખાલી પડેલી તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીની જગ્યા ભરાવવા માટે હવે સ્થાનિક રાજકીય આગેવાનો જ મેદાનમાં ઉતર્યા છે. ધાનેરા તાલુકાની 125 શાળાઓમાં 35,000 જેટલા બાળકો હાલ કેળવણીના પાઠ ભણી રહ્યા છે અને ધાનેરા તાલુકામાં 1100 જેટલા શિક્ષકો પણ ફરજ બજાવે છે. જોકે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીની જગ્યા ખાલી હોય વહીવટી કામગીરી અટવાઈ રહી છે અને શિક્ષણ કાર્ય પર પણ માઠી અસર થઈ રહી છે. ધાનેરા ખાતે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીની જગ્યા છેલ્લા 1 વર્ષથી ખાલી પડી છે, જેથી દર 2 મહિને નવા અધિકારીઓ ચાર્જમાં આવે છે, જેથી હવે રાજકીય અગ્રણીઓ જ આ ખાલી જગ્યા ભરાવવા મેદાનમાં ઉતર્યા છે. ધાનેરા તાલુકામાં કુલ 125 શાળાઓ આવેલી છે, જેમાં 1100થી વધારે શિક્ષકો ફરજ બજાવી રહ્યા છે અને 35,000 જેટલા બાળકો પણ અભ્યાસ કરી રહ્યા છે. આ તમામની જવાબદારી તાલુકાના વડા એટલે કે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી પર જ હોય છે. શાળાના શિક્ષણ તેમજ વહીવટી કામગીરીથી લઈને બાળકોમાં ભાવિની જવાબદારી પણ તાલુકા શિક્ષણ અધિકારી પર હોય છે. જોકે ધાનેરા ખાતે છેલ્લા 1 વર્ષથી તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીની જગ્યા ખાલી હોય આ મહત્વની જગ્યાની કામગીરી ઇન્ચાર્જ અધિકારીઓના ભરોસે ચાલી રહી છે. ગત વર્ષે ગિરીશભાઈ જોશીએ ધાનેરા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીનો ચાર્જ સંભાળ્યો હતો.
જો કે તેમની તબિયત સારી ન રહેતા ધાનેરાના પ્રાથમિક શિક્ષણ અધિકારીનો ચાર્જ સતત બદલાતો રહે છે અને છેલ્લા એક વર્ષમાં 4 જેટલા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓ આ ખુરશી સંભાળી ચૂક્યા છે. ઇન્ચાર્જ અધિકારીઓના રાજમાં ધાનેરા તાલુકાનો શિક્ષણ વિભાગ શોભાના ગાંઠિયા જેવો બની ગયો છે. ધાનેરા તાલુકાની પ્રાથમિક શાળાઓના મૂંઝવાતા પ્રશ્નો પણ ઉકેલ માટે અટવાઈ રહ્યા હોય ધાનેરા તાલુકાના તમામ શિક્ષકો અને વાલીઓ કાયમી શિક્ષણ અધિકારીની માંગણી કરી રહ્યા છે. તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીના અભાવે ધાનેરા તાલુકાના શિક્ષકોના 2 વર્ષના પુરવણી બિલ પણ બાકી છે. શિક્ષકોનો પગાર પણ નિયમિત થતો નથી, જ્યારે સરકારની બાળકો માટેની યોજનાનો અમલ પણ હાલ ખોરંભે પડ્યો છે. જવાબદાર અધિકારીની ગેરહાજરી બાળકો તેમજ શિક્ષકો માટે નુકસાનકારક સાબિત થઈ રહી હોય હવે આ મામલે રાજકીય આગેવાનો મેદાનમાં ઉતર્યા છે. ત્યારે થાવર સીટના જિલ્લા પંચાયત સદસ્ય સુરેશભાઈ પટેલે બીકે ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ધાનેરા તાલુકામાં કાયમી પ્રાથમિક શિક્ષણ અધિકારી મુકાય તે માટે અમે જિલ્લા કક્ષાએ રજૂઆત કરી ઝડપી રાહે નવા અધિકારી મુકાય તે માટે પરિણામલક્ષી પ્રયાસો કરીશું. આપના માધ્યમથી અને વાલીઓના માધ્યમથી અમને જે રજૂઆત મળી છે કે ધાનેરા તાલુકાની અંદર ટીપીઓની કાયમી નિમણૂક થયેલી નથી અને છેલ્લા 1.5 વર્ષથી અહીં આગળ કોઈ નથી, જેના કારણથી શિક્ષકોને અવારનવાર જે જરૂરિયાત પડે છે અને જેના લીધે જે સીધી અસર નાના બાળકોના ભવિષ્ય માટે જે થાય છે તે આજ અમે ડીપીઓ સાહેબને રજૂઆત કરીશું અને તાત્કાલિક ધોરણે ડીપીઓ સાહેબની અહીં આગળ ધાનેરા તાલુકાની અંદર નિમણૂક થાય તેવી અમે રજૂઆત કરીશું. અને આ એક ગંભીર બાબત છે, એ ગંભીર બાબતને ધ્યાને લઈ અને તાત્કાલિક અમે અમારા માધ્યમથી ડીપીઓ સાહેબને અને ઉપર જ્યાં પણ જવું પડશે ત્યાં આગળ જઈ અને આર્યા કે જે બાળકોના શિક્ષણ માટે એક અગત્યનો વિષય છે એ વિષયને ભારપૂર્વક ગંભીરતાથી લઈ અમે આવનાર દિવસમાં કાયમી નિમણૂક ધાનેરા તાલુકાની અંદર ટીપીઓની થાય તેવી અમે પોતે પણ રજૂઆત કરીશું અને આપના મીડિયા માધ્યમ દ્વારા પણ અમે ડીપીઓ સાહેબને કહેવા માંગીએ છીએ કે ધાનેરા તાલુકાની અંદર જે ટીપીઓ સાહેબની કાયમી નિમણૂક અમારી નથી એ અમને તાત્કાલિક ધોરણે આપવામાં આવે, જેના કારણથી પાછળના નાના નાના હજારો ભૂલકાઓનું ભવિષ્ય જેમના હાથમાં છે અને શિક્ષકોને વારે ઘડીએ જે તકલીફો પડે છે એ તકલીફ દૂર થાય તે માટે આપના માધ્યમથી પણ હું ડીપીઓ સાહેબને કહું છું કે ધાનેરા તાલુકાની અંદર અમને કાયમી ટીપીઓની નિમણૂક કરવામાં આવે અને હું પોતે પણ એમને રૂબરૂ 2 દિવસમાં મળી અને આ પ્રશ્ન સોલ્વ થાય તેવી મારો પૂરતો પ્રયત્ન કરીશ. જિલ્લાના ઉત્સાહી અને શિક્ષણ પ્રેમી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ધાનેરા ખાતે નેક અને શ્રેષ્ઠ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કાયમી નિમણૂક કરે તો ગામડાના શિક્ષણની ગુણવત્તા સુધરે તેમ છે, ત્યારે મામલે ઝડપી રહે યોગ્ય કાર્યવાહી થાય તે ઇચ્છનીય છે. હવે એક નજર આજના સોના ચાંદીના ભાવ ઉપર. સોના ચાંદી બજારમાં આજે સોનાના ભાવમાં યથાવત સ્થિતિ જોવા મળી હતી, જ્યારે ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો હતો. આજે 1 તોલા સોનાનો ભાવ 31,550 રૂપિયા યથાવત રહ્યો હતો, જ્યારે 1 કિલો ચાંદીનો ભાવ 100 રૂપિયા ઘટીને 40,500 રૂપિયા રહ્યો હતો. એ જ રીતે 1 કિલો રૂપાનો ભાવ પણ 100 રૂપિયા ઘટીને 40,300 રૂપિયા રહ્યો હતો. છેલ્લે જોઈએ આજના ગંજ બજાર ભાવ. ડીસાગંજ બજારમાં આજે એરંડાના ભાવ 772-782 રૂપિયા રહ્યા હતા, જ્યારે રાયડાના 711-726, ઘઉંના 323-344, બાજરીના 235-269, મગફળીના 700-810 તેમજ રાજગરાના ભાવ 1,089-1,141 રૂપિયા રહ્યા હતા. ડીસાગંજ બજારમાં આજે એરંડાની 884 બોરીની આવક થઈ હતી, જ્યારે રાયડાની 537, ઘઉંની 45, બાજરીની 11,111, મગફળીની 30,336 તેમજ રાજગરાની 45 બોરીની આવક થઈ હતી. સમાચારો પૂર્ણ કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચારો ફરી એકવાર. પાલનપુરના માનસરો રેલવે ફાટક પર ઓવરબ્રિજના નિર્માણ માટે સર્વિસ રોડ બનાવ્યા વગર જ વાહન વ્યવહાર માટે રોડ બંધ કરી દેવાતા વાહન ચાલકોમાં ભારે રોષ. કોન્ટ્રાક્ટરની મનમાની સામે નગરજનો પણ લાલઘૂમ. પાલનપુરની રાજીબા કન્યા વિદ્યાલય જિલ્લાની શ્રેષ્ઠ શાળા તરીકે પામી પસંદગી.
જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા શાળાને અર્પણ કરાયો શ્રેષ્ઠ શાળાનો એવોર્ડ. ડીસા કોલેજના આચાર્ય ડોક્ટર અમૃતભાઈ પટેલની ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય તરીકે નિયુક્તિ. ડીસા કોલેજ પરિવાર દ્વારા સિન્ડિકેટ સભ્ય તરીકે નિયુક્ત થયેલા ડોક્ટર અમૃતભાઈ પટેલનું કરાયું સન્માન. ધાનેરા ખાતે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીની ખુરશી એક વર્ષથી ખાલી હોય ઇન્ચાર્જ અધિકારીઓના રાજમાં શિક્ષણ પર માઠી અસર. નવા કાયમી પ્રાથમિક શિક્ષણ અધિકારીની નિયુક્તિ માટે છેવટે તાલુકાના રાજકીય અગ્રણીઓ જ હાથ ધર્યા પરિણામલક્ષી પ્રયાસો. તો હતા અત્યાર સુધીના સમાચારો. વધુ નવા સમાચારો સાથે ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.